નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તૈયારી દરમિયાન પડતી મુશ્કેલી અને મૂંઝવણ માટે હું સતત માર્ગદર્શન વિડીયો લેક્ચર બનાવું છું, જેથી તેની તૈયારી થોડી સરળ થઈ જાય. તો એવામાં જ આપણે એક સૌથી અગત્યનો ટોપિક લીધો છે કે જેના ક્વેશ્ચન વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવે છે કે યુપીએસસી, જીપીએસસી કે કોઈ પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આપણે કોચિંગ કે ક્લાસીસ કરવા કે ના કરવા, અથવા ઓફલાઈન કરવા કે ઓનલાઈન કરવા, અને ખાસ એવું કે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અથવા સારી નથી તો મારે શું કરવું જોઈએ. તો હું તમને આ બધા સવાલોના જવાબ આ વિડીયો લેક્ચરની અંદર આપીશ, કે જેથી તમને એ નિર્ણય લેવામાં ખૂબ સરળતા રહે. અને હજી જો તમે નવા છો ચેનલ માટે, ચેનલના મહેમાન છો, તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય અને તમારી તૈયારી થોડી સરળ અને લાભદાયી. જોતા રહો આઈએએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સમજી લઈએ ઓફલાઈન ક્લાસ શું છે, ઓનલાઈન ક્લાસ શું છે. તો વાત કરું પહેલા ઓફલાઈન ક્લાસની. તો જે તમે પરંપરાગત રીતે સ્કૂલ અને ક્લાસમાં જે ભણો છો, જેમાં સર તમારી સામે હોય છે અને તમને રૂબરૂમાં ભણાવે છે, તમે સરને જોઈ શકો છો, એને હાથ મળાવી શકો છો, તો આ જે પરંપરાગત ક્લાસ છે એને કહેવાય છે ઓફલાઈન ક્લાસ. હવે વાત કરી લઈએ ઓનલાઈન ક્લાસની. તો ઓનલાઈન ક્લાસમાં મિત્રો, જે સર હોય છે તમને ભણાવે છે, પણ એ તમારાથી દૂર હોય છે, બરાબર. એ તમારી સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા હોય છે. જેમ કે હું તમને મળી રહ્યો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું, પણ તમે મારી સાથે હાથ મળાવી શકતા નથી. તો આને કહેવાય છે ઓનલાઈન ક્લાસીસ. તો આ બેઝિક ડિફરન્સ હતો ઓફલાઈન ક્લાસનો અને ઓનલાઈન ક્લાસનો. હવે આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે આપણે ક્લાસની જો હું વાત કરું તો કયા ક્લાસ લેવા જોઈએ. તો હું તમને અહીંયાથી ઘણા બધા ફેક્ટરમાંથી જે મુખ્ય ફેક્ટર છે, જે તમને ખબર હોવા પડે ક્લાસ સિલેક્શન માટે, એની હું તમને વાત કરીશ, બરાબર. તો એના આધારે તમે તમારી રીતે ક્લાસ સિલેક્ટ કરી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો, હું તમને એક વાત જણાવી દઉં કે આ વિડીયોનો ઉદ્દેશ કોઈ પણ કોચિંગ ક્લાસનું, કોઈ પ્રમોશન કે કોઈ પણ માધ્યમનું પ્રમોશન કરવાનો નથી. બીજી વસ્તુ કે એવું જરૂરી જ નથી કે તમારે જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી તો ક્લાસ કરવા જરૂરી જ છે. જો તમે સેલ્ફ સ્ટડી કરી શકતા હો, સેલ્ફ પ્રિપરેશન કરી શકતા હો, તો પણ તમે પાસ થઈ શકો છો. એ બધું તમારા ઉપર આધારિત છે. તમને પરીક્ષામાં, એક્ઝામમાં કોઈ સફળતા અપાવી શકે છે તો તમે પોતે જ છો, એક્સ વાય ઝેડ કોઈ ક્લાસ નથી. બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓ મને વારંવાર પૂછતા હોય છે કે હું આ સિટીનો છું અથવા હું આ વિલેજનો છું અથવા હું અહીંયાનો છું, તો ત્યાં બેસ્ટ કોચિંગ ક્લાસ કયું છે, સારું કોચિંગ ક્લાસ કયું છે. તો મિત્રો, હું તમને જણાવી દઉં, બધા કોચિંગ ક્લાસ સારા જ છે અને બેસ્ટ જ છે. બધા પોતાના પોઝિટિવ રિઝલ્ટ માટે સતત મહેનત કરતા જ હોય છે, ટીચર તરીકે અથવા મેનેજમેન્ટ તરીકે, કોઈ પણ દિશામાં બધા યોગ્ય પ્રયાસ કરતા જ હોય છે, બરાબર. પણ જો તમે જ તમારી તૈયારી બરાબર ના કરતા હો તો જરૂરી છે કે તમે પાસ ના થાઓ, બરાબર. એટલે બની શકે કે તમે સારા કોચિંગ ક્લાસીસમાં એડમિશન લઈ પણ લ્યો, પણ એ કોઈ શ્યોરિટી નથી કે તમે પાસ થઈ જશો, બરાબર. યુપીએસસી એક્ઝામ હોય, જીપીએસસી એક્ઝામ હોય કે અન્ય કોઈ પણ એક્ઝામ હોય, જો તમે પ્રિપેર નથી કરતા તો તમે પાસ નહીં થાઓ, એ કમ્પલસરી છે, બરાબર. તો અહીંયા યાદ રાખો, જે વિદ્યાર્થીઓ, અહીંયા હું પહેલાં એની વાત કરી લઉં છું જેની આર્થિક પરિસ્થિતિ સારી છે, જે કોચિંગ ક્લાસ એફોર્ડ કરી શકે છે, આ એના માટે વાત છે, બરાબર. પછી વાત કરશું જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી અથવા અન્ય કોઈ કારણો છે, બરાબર. તો પહેલાં વાત કરી લઈએ જેની આર્થિક પરિસ્થિતિ સારી છે અને જે કોર્સ પરચેસ કરી શકે છે. તો એના માટે હું જણાવી દઉં, તમારે કોચિંગ ક્લાસીસનું સિલેક્શન કઈ રીતે કરવું. તો સૌથી પહેલું અને મહત્ત્વનું છે કે એ કોચિંગ ક્લાસીસમાં ભણાવતી ફેકલ્ટી કેટલી એક્સપર્ટ છે, એને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એક્સ વાય ઝેડ એક્ઝામનો. પછી ત્યાંથી જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે એનો સક્સેસ રેટ કેટલો છે. બીજી વસ્તુ કે તે જે ઇન્સ્ટિટ્યૂટ છે એ તમને કેટલું ફ્રેન્ડલી છે, કેટલું તમને સપોર્ટિવ છે, તમારું કેટલું ધ્યાન રાખે છે, એ તમારે ખાસ જોવું પડશે. બીજી વસ્તુ, કોચિંગ ક્લાસીસની પસંદગી એ રીતે કરવી જોઈએ જે તમારા ઘરથી અથવા તમે જ્યાં રહો છો ત્યાંથી નજદીક હોય, કે જેથી તમારે આવવા જવાનો જે ટાઈમ છે એ પણ બચે, અને જો તમે આવવા જવામાં કોઈ ખર્ચ કરતા હો, એટલે કે બસ, રિક્ષા કે બાઇકથી જતા હો, તો એ પણ ઓછો આવે. અને જો કોઈ વખત ક્લાસ ના થાય તો તમને આવવા જવામાં તકલીફ ના પડે, બરાબર. એટલે મતલબમાં તમારે આવવા જવામાં વધારે સમય અને ખર્ચ ના થાય એનું તમારે ધ્યાન રાખવું, અને એટલો ટાઈમ તમારે તમારી પ્રિપરેશનની અંદર ઉપયોગ કરવો. બીજી વસ્તુ,
કે આ ક્લાસીસને લીધે પછી તમને જે અન્ય કંઈ ફેસિલિટી આપવામાં આવે છે, જેવી કે એક્ઝામ્પલ તરીકે લાઇબ્રેરીની, એની સિવાય કે તમને કેટલી ટેસ્ટ લેવામાં આવે છે, અથવા તમને કેટલી અન્ય ક્લાસીસ સિવાય પણ અન્ય જે ટેસ્ટ સિરીઝ હોય છે એ તમને આપવામાં આવે છે કે નથી આપવામાં આવતી, પછી કેટલા સમયે એક્ઝામ લેવામાં આવે છે, તમારી પ્રિપેરેશનનું ઇવોલ્યુશન બરાબર થાય છે કે નહીં એ ચકાસણી કઈ રીતે કરવામાં આવે છે, આ બધા ફેક્ટર તમારે ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર, તો આટલા મુખ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરી એવા વિદ્યાર્થીઓ માટે જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, અથવા બીજી કન્ડિશન કે એમની આર્થિક પરિસ્થિતિ તો ખરાબ નથી પણ એ એવા છેવાડાના ગામડે રહે છે, એવા સિટીમાં રહે છે કે જેની આસપાસ કોઈ ક્લાસીસ નથી, જો એને ક્લાસીસ કરવા હોય તો અન્ય જગ્યાએ જવું પડે કે જ્યાં ક્લાસીસ હોય તો ત્યાં એને હોસ્ટેલમાં પણ રહેવું પડે, એવી કન્ડિશન છે. એવા વિદ્યાર્થીઓને, બંને વિદ્યાર્થીઓને એક જ સલાહ છે, તો તમે ઓફલાઈન જો શક્ય ના હોય બરાબર તો તમે ઓનલાઈન ક્લાસીસ પણ લઈ શકો છો. હવે જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે કે ઓફલાઈન અને ઓનલાઈનમાં લગભગ 8-10 ગણા ફીઝનો ડિફરન્સ હોય છે. હું એવું નથી કહેતો તમારે ફીઝ ધ્યાનમાં લેવી જોઈએ, પણ જો તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તો જ્યાં ઓનલાઈન ક્લાસીસમાં બની શકે 50-60-70 હજાર ફી હોય, તો ત્યાં ઓનલાઈનમાં 7-8 કે 9 હજાર કે 10 હજાર ફીઝ હોય. બીજી વસ્તુ, સમયાંતરે અને વાર તહેવારે ઓનલાઈન ક્લાસીસમાં ડિસ્કાઉન્ટ પણ હોય છે, તો તમે એનો પણ લાભ લઈ શકો છો. અને ઘણા કોર્સ ફ્રી પણ હોય છે જે તમને ઉપયોગી થતા હોય છે, બરાબર, તો એ કોર્સ પણ તમે ઓનલાઈનના માધ્યમથી મેળવી શકો છો જે ઓફલાઈનમાં હોતા નથી, બરાબર. અને આની સિવાય કે જો તમે માની લો કે તમે આસપાસના એરિયામાં એવી એવા ગામડામાં અથવા એવા સિટીમાં રહો છો કે જ્યાં કોઈ એવા ક્લાસીસ નથી કે જે તમને યોગ્ય રીતે ભણાવી શકે, કે જેની પાસે એક્સોસ ફેકલ્ટી નથી અથવા અન્ય કોઈ પણ સુવિધા નથી, તો હું તમને જણાવી દઉં, જો ઓનલાઈન માધ્યમથી તમે જોડાવ બરાબર તો તમને ફાયદો શું થશે, એક તો તમને ફીઝની બચત થશે, પ્લસ તમારે જે ટ્રાવેલિંગ ટાઈમ હશે એ પણ બચશે અને ટ્રાવેલિંગ કોસ્ટ પણ બચશે, બરાબર. એક વખત તમારો કોર્સ કમ્પ્લીટ થઈ જાય પછી તમે મેં જે પણ ક્લાસીસ કીધા એ ક્લાસીસની પ્રેક્ટિસ માટે ટેસ્ટ સિરીઝ હોય છે, તો એ તમે પૈસાનો ઉપયોગ એ ટેસ્ટ સિરીઝ માટે કરી શકો છો, કે જેથી તમારે બે કામ થઈ જશે. એક કે તમારે ઓછા ખર્ચે ક્લાસ પણ થઈ જશે અને પ્રેક્ટિસ જે પૈસા બચશે એનાથી તમે પ્રેક્ટિસ ક્વેશ્ચન અટેન્ડ કરીને તમારી કેટલી પ્રિપરેશન થઈ છે એનું ઇવેલ્યુએશન પણ તમે કરી શકશો. યાદ રાખો મિત્રો, જે વ્યક્તિ કેટલું વાંચે છે, જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહે છે મારે કેટલા કલાક વાંચવું જોઈએ, 12 કલાક વાંચવું જોઈએ કે 16 કલાક વાંચવું જોઈએ, તો હું કહું છું બરાબર મારા અનુભવથી પાકું, કે જે મને ખ્યાલ જ છે, જે મેં સક્સેસફુલ કેન્ડિડેટના ઇવેલ્યુએશનથી એના કાઉન્સેલિંગથી કર્યું છે એ હું તમને જણાવું, અને મને માનવ મગજની કેપેસિટી પણ સારી રીતે ખબર છે, તો એના આધારે ફક્ત દિવસનું 6 કલાક જ વાંચેલું ક્વોલિટી રીડિંગ રહેશે, બરાબર. બાકી તમે વાંચતા હશો પણ એ ના તો તમને કંઈ કામ લાગશે, ના તો તમે એક્ઝામમાં કંઈ લખશો, ખાલી દેખાવ પૂરતા અને સેલ્ફ સેટિસ્ફેક્શન માટે 10-10, 12-12 કલાક વાંચવાનો કોઈ મતલબ નથી. યાદ રાખો, 6 કલાક ક્વોલિટી રીડિંગ રાખો અને બાકીના 4-5 કલાક તમે એની પ્રેક્ટિસ માટે આન્સર રાઇટિંગ કરો અથવા MCQ સોલ્વ કરો, જે તમને ખૂબ ઉપયોગી થશે. હવે અહીંયા એક વસ્તુ સમજી લ્યો, આખા વિડીયોનો સાર જો કરવામાં આવે તો એ છે કે એક્ઝામમાં પાસ થવું એ તમારા ઉપર આધાર છે, કોચિંગ કરવું કે ના કરવું એ તમારો નિર્ણય છે, કોચિંગ કરવાથી જ પાસ થશું એવું કોઈ જરૂરી નથી, વગર કોચિંગે સેલ્ફ સ્ટડીથી પણ પાસ થઈ શકાય છે. તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તો કોઈ કોચિંગ ક્લાસીસની રાહમાં ના રહેતા તમે તમારી રીતે પ્રાઇમરી પ્રિપરેશન શરૂ કરો, જે સામાન્ય અભ્યાસના વિષય છે એ વાંચવાનું શરૂ કરો, બરાબર. જ્યારે પણ તમને તમારા ઇકોનોમિકલ કન્ડિશન પ્રમાણે યોગ્ય કોર્સ મળી જાય ત્યારે તમે જોઈન કરી શકો છો, બરાબર. આશા રાખું છું કે આમાં તમામ સવાલોના જવાબ મેં તમને આપ્યા છે, છતાં પણ જો કોઈ ટોપિક રહી ગયો હોય અથવા હજી પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય, હજી તમે નિર્ણય નથી કરી શકતા, તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, પ્લસ સ્ક્રીન પર દેખાતા નંબર પર પણ તમે મને મેસેજ કરી શકો છો અને અમારા IAS લાઇફસ્ટાઇલ ફેમિલીના મેમ્બર બની શકો છો, કે જેથી તમે UPSC GPSC કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની માહિતી કેવી લાગી, ગમી હોય તો આને લાઇક કરો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાને શેર કરો, અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. અંતે તમે કરો મજા, મને આપો રજા. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, જોતા રહો મારી ચેનલ IAS લાઇફસ્ટાઇલ. જય હિન્દ, વંદે માતરમ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.